ચોટીલા એ રાજકોટ નજીક આવેલું એક ધાર્મિક સ્થળ છે. ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો આ પ્રદેશ પાંચાળ તરીકે ઓળખાતો હતો. અહીં માતા ચામુંડાનો મંદિર છે. માતા ચામુંડા એ શક્તિના 64 અવતારો પૈકીનો એક અવતાર છે. જ્યારે અન્ય અવતારમાં બહુચર માતા, કાલી માતા, અંબાજી માતા વગેરેનો સમાવેશ થાય છે. ચામુંડા માતાજી ઘણા હિન્દુઓના કુળદેવી છે. માતા ચામુંડાના પ્રતાપે આજે ચોટીલા સતત પ્રવાસન પ્રવૃત્તિઓને લીધે વિકાસ સાધીને એક નગર બની ચૂક્યું છે. ચોટીલાનો સુરેન્દ્રનગર જિલ્લામાં સમાવેશ થાય છે. જગપ્રસિદ્ધ ચામુંડા માતાજીનો મંદિર ચોટીલા પર્વતના શિખરે આવેલું છે. ભારતમાં મોટા ભાગના માતાજીના મંદિર પર્વતોના શિખરે જોવા મળતા હોય છે. ચોટીલા પર્વત ચડીને માતાજીના દર્શન કરવા માટે આશરે 635 જેટલા પગથિયા ચડવા પડે છે. રાજકોટ અને અમદાવાદને જોડતા નેશનલ હાઈવે નંબર 8A પર વચ્ચે આવે છે ચોટીલા. અમદાવાદથી ચોટીલાનું અંતર આશરે 190 કિલોમીટર અને રાજકોટથી આશરે 50 કિલોમીટર જેટલું થાય છે. સમુદ્ર સપાટીથી તુલનાને ચોટીલા માત્ર સુરેન્દ્રનગર જિલ્લાની જ નહીં પણ ગુજરાતની સૌથી ઊંચી ભૂમિ છે. ચોટીલા પર્વતની ઊંચાઈ આશરે 1173 ફીટ જેટલી છે. શ્રી ચામુંડા માતાજીનો ડુંગર હજારો વર્ષ જૂનો હોવાનો ઉલ્લેખ થાન પુરાણ નામના પુસ્તકમાં જોવા મળે છે. દેવી ભાગવત અનુસાર હજારો વર્ષ પહેલાં અહીં ચંડ અને મુંડ નામના બે રાક્ષસોનો બહુ જ ત્રાસ હતો. ત્યારે ઋષિ મુનિઓએ યજ્ઞ કરી આદ્યાશક્તિ માને પ્રાર્થના કરી. ત્યારે આદ્યાશક્તિ માના હવન કુંડમાંથી તેજ સ્વરૂપે મહાશક્તિ પ્રગટ થયા અને તેજ મહાશક્તિએ ચંડ અને મુંડ નામના બે રાક્ષસોનો સંહાર કરેલ. ત્યારથી તેજ મહાશક્તિનું નામ ચંડી ચામુંડા તરીકે ઓળખાયેલ અને ચંડી ચામુંડા માતાજીએ અનેક પરચાઓ પૂરેલ છે તેવી લોકવાયકાથી આજે પણ સાક્ષાત તેના ભક્તજનો તપ અને ભક્તિથી મા ચંડી ચામુંડા માતાજીની પૂજા કરે છે. એક લોકવાયકા પ્રમાણે ડુંગર પર ભૃગુ ઋષિનો પણ આશ્રમ હતો. ચામુંડા માતાજીને રણચંડી તરીકે પણ ઓળખવામાં આવે છે. માતા ચામુંડા દુર્ગાનું સ્વરૂપ છે અને તે શક્તિની દેવી છે. તેમની સદીમાં તેમની જોડિયા પ્રતિકૃતિ દેખાય છે કેમ કે તેમને ચંડી ચામુંડા પણ કહેવામાં આવે છે. ચામુંડા માતાજીની સદીમાં તેમની ઓળખ મોટી આંખો તથા લાલ અથવા લીલા રંગના વસ્ત્રો તથા ગળામાં ફૂલોના હાર વડે થઈ શકે છે. તેમનું વાહન સિંહ છે. ચોટીલા ડુંગર ઉપર વર્ષો પહેલા મંદિરની જગ્યાએ નાનો ઓરડો હતો. તે સમયે ડુંગર ચડવા પગથિયા પણ ન હતા તો પણ લોકો માતાજીના દર્શન કરવા આવતા હતા. આશરે 155 વર્ષ પહેલાં મહંત શ્રી ગોસાઈ ગુલાબગીરી હરિગીરી બાપુ ડુંગર ઉપર ચામુંડા માતાજીની પૂજા કરતા અને મંદિરના વિકાસના કાર્યો કરતા. હાલ તેમના વારસદારો વંશ પરંપરાગત રીતે ચામુંડા માતાજીની સેવા પૂજા કરે છે અને મંદિરે આવતા યાત્રાળુઓને સગવડતા મળી રહે તેવા કાર્યો કરે છે. શ્રી ચામુંડા માતાજીના ડુંગર ચડવા માટે હાલ 535 પગથિયા છે જેમાં ચડવા તથા ઉતરવા માટેની અલગ અલગ વ્યવસ્થા છે. દર 100 પગથિયા ચડતા પીવાના પાણીની વ્યવસ્થા છે જેમાં કુલિંગ સિસ્ટમથી સતત ઠંડુ પાણી મળી રહે છે. તદુપરાંત પગથિયા ઉપર છેક સુધી રોડ સાયડો હોવાથી ઉનાળામાં તેમજ વરસાદ દરમિયાન પણ યાત્રિકોને કોઈ તકલીફ પડતી નથી અને સાથે સાથે પગથિયા ઉપર પંખાઓ પણ લગાવેલા છે. વર્ષની 3 મુખ્ય નવરાત્રિ મહા ચૈત્ર તથા આસો માસમાં માતાજીના ડુંગર પર અને સમગ્ર તળેટી તથા હાઈવે પર જાણે કે ધાર્મિક મિની કુંભ મેળો ભરાયો હોય તેવા રૂડા ધાર્મિક સફળ દ્રશ્યો જોવા મળે છે. ખાસ કરીને આસો માસની નવરાત્રિથી છેક દિવાળી સુધી મોટી ઉંમરના વયોવૃદ્ધો પણ હૃદયમાં માતા પ્રત્યેની અપાર શ્રદ્ધા સાથે સડસડાટ ડુંગર ચડી જાય છે. જ્યારે અસંખ્ય માઈ ભક્તો આડોટતા આડોટતા કે દંડવત પ્રણામ કરતા ડુંગરના 635 પગથિયા સડસડાટ ચડી જાય તે દ્રશ્ય જોઈને
ભલભલા નાસ્તિક માનવીનું મસ્તિષ્ક પણ ઝૂકી જાય છે. ડુંગર તળેટીમાં પગથિયા પાસે ચામુંડા ડુંગર ટ્રસ્ટના ભોજનાલયમાં દરરોજ બપોરે માઈ ભક્તોને લાપસી દાળભાંટ શાકનો પ્રસાદ પ્રેમપૂર્વક જમાડવામાં આવે છે. ચોટીલા ચામુંડા માતાજીના સ્થાને વિશેષ પરંપરા છે. અહીં સાંજની આરતી બાદ ડુંગર ઉપરથી ભાવિકો પૂજારી સહિત તમામ લોકો નીચે આવી જાય છે. રાત્રિના ઉપર કોઈ રોકાઈ શકતું નથી. એક માત્ર નવરાત્રિ દરમિયાન જ પૂજારી સહિત 5 વ્યક્તિને જ ડુંગર ઉપર રાત્રિ રહેવાની મંજૂરી માતાજીએ આપી છે. ડુંગર પર મુખ્ય મંદિરમાં માતાજીના 2 સ્વરૂપ છે. આ 2 સ્વરૂપમાં ચંડી અને ચામુંડા બિરાજમાન છે, જેમણે ચંડ અને મુંડ નામના રાક્ષસોનો વધ કરેલો. ચોટીલા પ્રસિદ્ધ ગુજરાતી કવિ ઝવેરચંદ મેઘાણીનું જન્મસ્થળ પણ છે. મંદિરનો વ્યવસ્થિતપણે વિકાસ કરી શકાય તે હેતુથી 1964માં શ્રી ચામુંડા માતાજી ડુંગર પબ્લિક ટ્રસ્ટ રજિસ્ટર કરાવવામાં આવ્યું છે, જેમાં હાલ કુલ 17 ટ્રસ્ટી છે. મહંત શ્રી ગુલાબગીરી બાપુના વંશને છેલ્લા 140 વર્ષથી ચામુંડા માતાજીની પૂજા અર્ચના કરે છે. ચામુંડા માતાની ડુંગર તળેટીમાં તથા હાઈવે પર દુકાનોમાં ધાર્મિક કેસીટું, પ્રસાદ, ચુંદડી, માતાજીના છત્ર, માનતા માટેના પારણા, સ્ત્રી શણગાર, રમકડા સહિત સેંકડો વસ્તુઓ વેચાય છે. ચોટીલા ડુંગરની તળેટીમાં ધર્મશાળામાં રોજ દર્શનાર્થીઓની સંખ્યા વધતી જ જાય છે. તો મિત્રો, આ હતો શ્રી ચામુંડા માતાજી ચોટીલાનો ઇતિહાસ. જો તમે આવી જ અન્ય માહિતી મેળવવા માંગતા હોય તો ઓલ ઇન વન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ઓલ નોટિફિકેશન બેન ઓન કરો, જેથી તમને નવી વિડીયોની નોટિફિકેશન તરત મળતી રહે.